काले आपणे मूड़ी खाता अने नफा नुकसान फाळवणी खातुं ए रीतनो एक दाखलो आपणे जोयो हतो। ए जे बे खाता छे बंने भागीदारने लगती जे विगतो आपेली होय ए दर्शावा माटेना बंने खाता छे। हजू आजे आपणे वधु एनी अंदर बे एक दाखला एड करीशुं अंदर। ननुफानी उधार बाजू पेढ़ीने लगता खर्च आव ननुफानी जमा बाजू पेढ़ीने लगती आवक आव भागीदारना मूड़ी खाता में जमा बाजू भागीदार ने लगती आवक आव अने मूड़ी खाता ने उधार बाजू भागीदार ने लगता खर्च आव मूड़ी हमेशा मूड़ी खाता की जमा बाजू आव उपाड़ मूड़ी खाता की उधार बाजू आव चोख्खो नफो आप्यो होय तो ये ननू खाता ननुफानी जमा बाजू आव चोखी खोट ननुफानी उधार पूना नो से उठाई गया पान कार्ड आप इंक बदलवानी बस ये क्लिक ज करो मैं करी पण दाखला नंबर बे एक्स अने वाई नी मूड़ी अनुक्रमे 80,000 अने 60,000 हती तेमनो उपाड़ 5,000 अने 4,000 हतो चोखो नफो 40,000 हतो वधारानी माहिती नंबर एक उपाड़ पर 10% व्याज नंबर बे मूड़ी पर 10% व्याज नंबर त्रण एक्स नी मासिक पगार 600 वाई ने वार्षिक कमीशन 4,800 नंबर 5 दरेक भागीदार ने वार्षिक बोनस 4,000 आपने रकम आपेली छे एना परथी आपणे बे खाता बनावाना छे एक नफा नुकसान फाळवणी खातुं अने बीजुं भागीदारना मूड़ी खाता आ बंने खातामां फक्त भागीदारने लगती विगतो जाव एना सिवाय बीजी कोई विगत अंदर लखवानी होय नहीं। नफा नुकसान फाळवणी खातुं उधार जमा विगत रकम
ભાગીદારના મૂડી ખાતા વિગત એક્સ વાય વિગત એક્સ વાય ચલો સૌથી પહેલાં આપણે કાલે તમને કીધું હતું મૂડીની હંમેશા જમા બાકી હોય, મૂડીની કઈ બાકી હોય? જમા. તો સૌથી પહેલાં મૂડી ખાતાની જમા બાજુ આપણે લખવાનું બાકી આગળ લાવ્યા. મૂડીની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. એટલે મૂડી ખાતાની જમા બાજુ મૂડી આપણે આવશે કેટલી? 80,000 અને 60,000. ઉપાડ ની હંમેશા ઉધાર બાકી હોય એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ આવે ઉપાડ 5,000 અને 4,000. ચોખ્ખો નફો નનુફાની જમા બાજુ સૌથી પહેલા જ આપણે લખી દેવાનું ચોખ્ખો નફો. નનુ ખાતું આપણે બંધ કરીએ અને જે જમ આપણને મળ્યો હોય એ ચોખ્ખો નફો. રેડી? હવે ચાલો આપણને લાઇનસર હવાના આપેલા છે. પહેલું ઉપાડ પર વ્યાજ 10%. તો સિમ્પલ યાદ રાખવાનું, જ્યાં ઉપાડ લખ્યો હોય ત્યાં જ ઉપાડ પર વ્યાજ આવો. તો મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ, મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ 10%. એટલે 5,000 ના 10% 500, 4,000 ના 10% 400. એની હંમેશા ક્રોસ એન્ટ્રી જ આવે. એટલે મૂડી ખાતાની ઉધાર લખ્યું તો એની બીજી એન્ટ્રી નનુફાની જમા. હવે તમને કોઈ પૂછ્યું કે નનુફાની જમા કેમ આવો? તો ઉપાડ પર વ્યાજ એ પેઢીની આવક કહેવાય. એટલે ક્યાં આવે? નનુફાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ. એક્સ 500 400 900. બીજો હવાલો, મૂડી પર વ્યાજ કીધું છે આપણને 10%. તો એક ક્યાં આવે? મૂડી ખાતાની જમા બાજુ, જ્યાં મૂડી લખ્યું હોય ત્યાં જમા બાજુ મૂડી પર વ્યાજ. ₹8,000 અને ₹6,000. એની ક્રોસ એન્ટ્રી નનુફાની ઉધાર, મૂડી પર વ્યાજ. એક્સ 8,000 અને 6,000 એટલે ટોટલ 14,000. એ બી ઓકે. ખાલી સિમ્પલ યાદ રાખવાનું કે ઉપાડ પર વ્યાજ હોય એ જ મૂડી ખાતાની ઉધાર આવો અને એની ક્રોસ નાનું ફાની જવા. એ સિવાયના ગમે તે હવાલા આપણને આપેલા હોય, એ સિવાયના જે બી હવાલા આપે બધા મૂડી ખાતાની જમા અને નાનું ફાની ઉધાર. ત્રીજું, એક્સની માસિક પગાર. એ માસિક આપે તો આપણે વાર્ષિક કરવાનું કીધું હતું ને, તો 600 × 12 એટલે 3200. મૂડી ખાતાની જમા બાજુ પગાર અને એક્સ, એટલે એક્સમાં ખાલી આપણે 3200 લખી દેવાના. માસિક આપે તો વાર્ષિક કરવા માટે 12 વડે ગુણવા પડે. નનુફાની ઉધાર બાજુ પગાર એક્સ 3200, વાયને વાર્ષિક કમિશન 4800. વાર્ષિક આપી જોઈએ એટલે તો એમને એમ લખી દેવાનું. એની એન્ટ્રી બી ક્યાં? મૂડી ખાતાની જમા બાજુ કમિશન. એની બીજી એન્ટ્રી ક્રોસ નનુફાની ઉધાર બાજુ કમિશન વાય 4800. દરેક ભાગીદારને વાર્ષિક બોનસ ચાલે, દરેક એટલે બંને ભાગીદારને. એક મૂડી ખાતાની જમા બાજુ બોનસ 4,000, એટલે એક્સમાં બી 4,000 અને વાયમાં બી 4,000. એની ક્રોસ એન્ટ્રી નનુફાની ઉધાર બાજુ કમિશન
બોનસ એક્સ ને વાય નું 4 ને 4 8000. ઓકે, ફરીથી જોઈ લેજો. મૂડી હંમેશા ક્યાં, મૂડી ખાતાની જમા બાજુ. ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ. ચોખ્ખો નફો નનુખાની જમા. હવાલામાં પહેલો આપ્યો તો ઉપાડ પર વ્યાજ, તો એક મૂડી ખાતાની ઉધાર અને બીજી નનુખાની જમા. મૂડી પર વ્યાજ, મૂડી ખાતાની જમા, નનુખાની ઉધાર. પગાર મૂડી ખાતાની જમા, માસિક એટલે વાર્ષિક કરવા માટે 12 વડે ગુણી દીધા, એની ક્રોસ એન્ટ્રી, નનુખાની ઉધાર. કમિશન મૂડી ખાતાની જમા, નનુખાની ઉધાર. બોનસ મૂડી ખાતાની જમા, નનુખાની ઉધાર. સૌ પ્રથમ આપણે નનુફા ખાતું બંધ કરીશું. એમાં જોઈ લેવાનું કઈ બાજુનો સરવાળો વધારે થાય છે, તો જમા બાજુનો સરવાળો વધારે થાય છે, તો જમા બાજુનો સરવાળો કરો. પહેલાં 40900 એ ના પેલી વાર લખી દો, 40900. હવે જે ખૂટો એ વેંચણી પાત્ર નફો. જીરો જીરો 2 8 10 10 9 19 5 1 9 4 13 7 20 24 24 6 30. ચૌદ ને સાત એકવીસ ને ચાર પચીસ છવ્વીસ ત્રીસ ત્રીસ ને એક જ મિનિટ 0 0 8 ને 2 10 ને 19 8 1 9 4 3 ને 7 2 ને 24 24 ને 6 30. ₹6900 જે ખૂટે આપણો વેંચણી પાત્ર નફો. હવે જે વેંચણી પાત્ર નફો 6900 ખૂટ્યો એ ભાગીદાર વચ્ચે વેચી દેવાનું. નફા નુકસાનનું પ્રમાણ ના આપે તો શું કીધું છે આપણે, સરખે હિસ્સે. એટલે નનુફાની ઉધાર આવ્યો તેની બીજી એન્ટ્રી ક્યાં આવે, મૂડી ખાતાની જમા બાજુ. તો મૂડી ખાતાની જમા બાજુ વેંચણી પાત્ર નફો. છ હજાર નવસોને સરખે હિસ્સે વેચી દેવાના. એટલે 3450 3450. હવે મૂડી ખાતાનો સરવાળો કરજો. 0 5 2 6 22 1,02,650. એનો સરવાળો લખી દો, 1,02,650. અહીં જે ખૂટે બાકી આગળ લઈ ગયા. 0 5 6 8 9 7 12 1 9 10. ઓકે, ચાલો એવી રીતે વાયનો સરવાળો કરો. 60000 8,250. એને સરવાળા પર લખી દો, 8,250. અહીં જે ખોટે બાકી આગળ લઈ ગયા, 73,850.
વાર્ષિક હિસાબોના આપણે મોટા દાખલા ગણીશું, એની અંદર બી આ બે ખાતા તો સેમ આ પ્રમાણે જ આવશે અને લગભગ આનાથી કોઈ વધારાની એન્ટ્રી આવશે નહીં. એટલે આટલી એન્ટ્રી ક્લિયર ને? ખાલી ફટાફટ રિપીટ કરી દેજો. મૂડી ખાતાની જમા બાજુ ઉપાડ, મૂડી ખાતાની ઉધાર, ચોખ્ખો નફો નનુફાની જમા બાજુ, મૂડી પર વ્યાજ, મૂડી ખાતાની જમા, નનુફાની ઉધાર, ઉપાડ પર વ્યાજ, મૂડી ખાતાની ઉધાર અને નનુફાની જમા. ખાલી ઉપાડ પર વ્યાજ જ તમારે યાદ રાખવાનું કે મૂડી ખાતાની ઉધાર આવવાની, એની ક્રોસ નનુફાની જમા. એ સિવાયના ગમે તે હવાલા આપેલા હોય એ બધા મૂડી ખાતાની જમા આવો અને નનુફાની ઉધાર આવો. ક્લિયર? હજુ આના જેવું જ આપણે એક દાખલો જોઈશું, પણ એમાં થોડી વિગતો તારીખ પ્રમાણે આપણે જોઈશું. એક ચાર અઢાર ના રોજ એક્સ અને વાયની મૂડી ફાઇલ મૂકતા જજો ને. ઓકે, એક્સ અને વાયની મૂડી 70,000 અને 60,000, એક્સનું ઉપાડ 1/10/18 રોજ 10,000 હતું, વાયનું ઉપાડ 1/1/19 રોજ 8,000 હતું, ચોખ્ખો નફો 50,000. ઓકે, વધારાની માહિતી મેં પહેલો હવાલો મૂડી પર 10% વ્યાજ, નંબર 2 ઉપાડ પર 12% વ્યાજ, નંબર 3 એક્સની માસિક 300 પગાર. એકની વિગત એટલા માટે લખું છું કે આટલી વિગતો જ મોટાભાગે આવતી હોય છે જે તમને એકદમ પાકી થઈ જાય એમ. વાયની માસિક કમિશન 250. ઓકે, આપણે ચાર જ હવાલા રાખીએ અંદર. આમાં નવું ખાલી એટલું જ કે એક્સના વાયના ઉપાડમાં તારીખ આપી છે એટલે એમાં આપણે તારીખ પ્રમાણે વ્યાજ ગણવું પડે, બાકી તો એઝ ઇટ ઇઝ આપણે જે બધી એન્ટ્રી લખ્યું છે એ પ્રમાણે જ આવશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. ક્લિયર? એટલે સરખી રીતે બરાબર સમજી લેજો. નફા નુકસાન ફાળવણી ખાતું વિગત રકમ, વિગત રકમ બાકીદારના મૂડી ખાતા વિગત એક્સ વાય, વિગત એક્સ વાય રેડી. ચલો સ્ટાર્ટ કરીશું. બોલો, મૂડીની કઈ બાકી હોય? હંમેશા જમા બાકી, એટલે એક મૂડી ખાતાની જમા બાજુ આવો, બાકી આગળ લાવ્યા. મૂડીની કઈ બાકી હોય? જમા બાકી, એટલે કેમ કે મૂડી ખાતાની જમા બાજુ મૂડી આપી હતી 70,000 અને 60,000, એટલે એક્સમાં 70,000
વાયમાં 60,000 ઉપાડની કઈ બાકી હોય ઉધાર બાકી હોય એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે ઉપાડ કમ્પ્લીટ ચોખ્ખો નફો નાનું ફાની જમા બાજુ ₹50,000 પહેલાં મૂડી પર 10% વ્યાજ તો એક એન્ટ્રી તો મૂડી ખાતાની જમા બાજુ આવે મૂડી પર વ્યાજ મૂડી ખાતાની જમા બાજુ મૂડી પર વ્યાજ 10% 7,000 અને 6,000 એની ક્રોસ એન્ટ્રી નાનું ફાની ઉધાર મૂડી ખાતાની ઉધાર બાજુ આવે ઉપાડ પર વ્યાજ મૂડી પર વ્યાજ તો યાદ રાખ્યું ને મૂડી ખાતાની જમા અને નાનું ફાની ઉધાર એ તો ઉપાડ પર વ્યાજ મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ ભાઈ ઉપાડ પર વ્યાજમાં તારીખ આપી છે તારીખ સમજો આમ સિમ્પલ જ છે પણ તમે સમજશો તો જલ્દી ખબર પડી જશે એ હું તમને સાઈડમાં જ ગણતરી બતાવી દઈશું ઉપાડ પર 12% વ્યાજ કીધું છે આપણે 1/4/18 શરૂ થાય એટલે પૂરું ક્યારે થાય 31/3/19 આપણું વર્ષ 1/4/18 શરૂ થાય એટલે પૂરું ક્યારે થાય 31/3/19 હવે ઉપાડ પર આપણને 12% વ્યાજ ગણવાનું કીધું છે કેટલા ટકા 12% તો આપણે એ સાઈડમાં ગણતરી બતાવી દઈએ એટલે તમને યાદ બી રહી જાય જો 1/10/18 ઉપાડ કર્યો એક્સની ગણતરી છે 1/10/18 થી 31/3/19 બરાબર 6 માસ થાય 1/10/18 થી 31/3/19 કેટલા મહિના થાય 6 મહિના હવે એક્સનો ઉપાડ હતો કેટલો આપણો 10,000 વ્યાજ કેટલા ટકા હતું 12% તો 10,000 ઉપર 12% લેખી 6 મહિનાનું વ્યાજ 12 × 12 = 11 એટલે કેટલા આવશે 600 રૂપિયા ઓકે 12% 10,000 ના 12% 1200 અને 6 મહિનાનું 600 એ જ રીતે વાયની ગણતરી કરીએ આપણે 1/1/19 થી 31/3/19 3 મહિના થશે ને તો છેલ્લે એનો ઉપાડ કેટલો હતો 8,000 ઉપર 12% લેખી 3 મહિનાનું 12 × 12 = 11 એટલે 240 ઓકે બધાને ઉપાડ પર રહેતી એન્ટ્રી એક ક્યાં આવશે મૂડી ખાતાની ઉધાર એક્સનું 600 ને વાયનું 240 એની ક્રોસ એન્ટ્રી નાનું ફાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ 640 ક્લિયર ચલો એના પછી ત્રીજો હવાલો એક્સને માસિક 300 પગાર પગાર તો મૂડી ખાતાની જમા બાજુ જાઓ પગાર એક્સને માસિક 300 એટલે 12 મહિનાના 3600 એની ક્રોસ એન્ટ્રી નાનું ફાની ઉધાર પગાર એક્સ 3600 એના પછીનો વાળો વાયને માસિક 250 કમિશન 250 × 12 એટલે 3,000 કમિશન ક્યાં મૂડી ખાતાની જમા બાજુ કમિશન 3,000 એની ક્રોસ એન્ટ્રી નાનું ફાની ઉધાર
સરવાળો તો આપણે આગળ જે કરે ને એ પ્રમાણે જ આવશે. ઓકે, એટલે તમે સરવાળો કરી દેજો. ઉપાડ પર વેચમેન એમાં ખબર પડી ગઈ ને, તારીખ આપી દીધી એટલે આપણે તારીખ પ્રમાણે સમય ગણ્યો. 1/4/18 જે વર્ષ શરૂ થતું હોય એ પૂરું ક્યારે થાય? 31/3/19. તો એક્સનું ઉપાડ 1/10 હતું તો 1/10 થી 31/3 છ મહિના થાય, એટલે 10,000 ઉપર 12% લખીએ, 6 મહિનાનું વ્યાજ એટલે 600 રૂપિયા. વાયનો ઉપાડમાં 1/1/19 તારીખ હતી, આપણું વર્ષ 31/3/19 પૂરું થાય, એટલે બે વચ્ચેનો સમય 3 મહિના, એટલે 3 મહિનાનું વ્યાજ આપણે ગણ્યું 240. એન્ટ્રી તો મૂડી ખાતાની ઉધાર અને નનુફાની જમા બાજુ. હવે સરવાળા તમે કરી દેજો. આ બે ખાતા નનુફાના મૂડી ખાતા આપણે જોઈ લીધું. હવે એ સિવાય આપણે આવશે વેપાર ખાતું, જે તમે 11મામાં ભણી ગયા છો. તો વેપાર ખાતાનો હેતુ શું હોય? કાચો નફો અથવા કાચી ખોટ જાણવા માટેનું. તો વેપાર ખાતામાં કઈ વિગતો આવે? તો વેપાર ખાતામાં જનરલી ખરીદીને વેચાણને લગતી વિગતો હોય, ખરીદીના ખર્ચા હોય, કારખાનાને લગતા ખર્ચ આપેલા હોય, એ બધા આપણે વેપાર ખાતામાં આપેલા હોય. તો 11મામાંની બુક તમારી જોડે જે પડી છે એમાં વેપાર ખાતું આપેલું છે અંદર, એટલે એ પ્રમાણે તૈયાર કરી દેવાનું છે. તો એવું ફોર્મેટ અત્યારે બોલી દઉં છું. વેપાર ખાતાની ઉધાર બાજુ જનરલી વિગતો કઈ હોય? પહેલું આવે શરૂનો સ્ટોક, પછી ખરીદી બાદ ખરીદ પરત બાદ અન્ય રીતે ગયેલ માલ, ખરીદીને લગતા ખર્ચા એમાં મજૂરી, રેલવે નૂર, આવકમાલ, ગાડા ભાડું, ઓક્ટ્રોય, જકાત, કસ્ટમ ડ્યુટી, વોરફેજ, ખરાજાત ખર્ચ, આ બધા ખરીદીને લગતા ખર્ચ કહેવાય. કારખાનાને લગતા ખર્ચામાં કારખાનાના મકાનનું ઘસારો, કારખાનાના મકાનનું ભાડું, રોયલ્ટી, ઉત્પાદક મજૂરી, આ બધા આપણા કારખાનાને લગતા ખર્ચ આપેલા હોય, એટલે એ બધા વેપાર ખાતાની ઉધાર બાજુ આવો. જમા બાજુ વેચાણ બાદ વેચાણ પરત અને આખર સ્ટોક અને ભંગાર માલનું વેચાણ, એ વેપાર ખાતું આપણે બંધ કરીએ. અને ઉધાર બાજુ જે બી રકમ ખૂટે એ આપણો કાચો નફો કહેવાય, અને જમા બાજુ જે બી રકમ ખૂટે એ આપણી કાચી ખોટ કહેવાય. એટલે પહેલાં તો તમે આ બે ખાતા તૈયાર કરી દેજો, એક નનુફા ખાતું અને બીજા ભાગીદારના મૂડી ખાતા, અને પછી જે 11મામાં આપણે વેપાર ખાતું આવતું હતું એ. ક્લિયર? એટલે 3 ખાતા થઈ જશે. પછી આપણે કાલે એક નફા નુકસાન ખાતું લઈશું અને પછી ધીરે ધીરે હવાલા શરૂ કરીશું અને પછી એ પ્રમાણે મોટા દાખલા સ્ટાર્ટ થઈ જશે. ઓકે, સ્ટોપ કરવાનું કીધું ને મેં.